અમદાવાદ ખાતે કલગી ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે દિવ્યાંગો માટે દિવ્યાંગ રત્ન એવોર્ડનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ચક્ષુ દ્વારા જોનાર લોકો દ્વારા તો કંઈક મોટા કર્યા કરવાનું સાંભળ્યું છે, પરંતુ જ્યારે એક દિવ્યાંગ છોકરી કંઈક અલગ કરી બતાવે ત્યારે માતા પિતા સાથે તમામ લોકોના હૃદય ગર્વથી પ્રફુલ્લિત બની જતા હોય છે. અને તેવું જ અદ્ભુત કાર્ય ગુજરાતના અમદાવાદની દિવ્યાંગ દીકરી કલગી રાવલે કરી બતાવ્યું છે. સતત બીજા વર્ષે અમદાવાદમાં દિવ્યાંગ દીકરી કલગીના કલગી ફાઉન્ડેશન દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર 30 દિવ્યાંગોના દિવ્યાંગ રત્ન એવોર્ડ દ્વારા સન્માન કરવાનો અનોખો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમની વિશેષતા હતી કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં કોઈપણ સરકાર કે સંસ્થા દ્વારા દિવ્યાંગોને સન્માન આપવાનો આવો કોઈ કાર્યક્રમ યોજાયો નહોતો, ત્યારે ગુજરાતની એક દિવ્યાંગ દીકરી કલગી દ્વારા આ કાર્યક્રમનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના દિવ્યાંગો સામાન્ય વ્યક્તિ કરતાં પણ વધુ નામના મેળવી શકે છે તે પુરવાર કરનાર અલગ અલગ ક્ષેત્રના 30 દિવ્યાંગો જેવા કે સ્પોર્ટ્સ, એજ્યુકેશન, ગીત સંગીત, ડાન્સ અને પોતાના ખાસ કૌશલ્ય દ્વારા દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર દિવ્યાંગ રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું. આવો જાણીએ કલગીના શબ્દો દ્વારા તેના અદ્ભુત પ્રશંસનીય ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલ કાર્યની કહાની તેના જુબાની. કલગી ફાઉન્ડેશન સતત બીજા વર્ષે દિવ્યાંગ રત્ન એવોર્ડ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગઈ વખતે 2018માં પણ અમે લોકો 30 દિવ્યાંગોને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને આ વખતે પણ 30 સ્પેશિયલ એબલ્ડ દિવ્યાંગોને આપણે એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ. એવા દિવ્યાંગો જે છે એ લોકો લાઈફમાં કંઈક અલગ કરતા હોય, પોતાના કમ્ફર્ટ લેવલમાંથી બહાર આવીને કંઈક કરતા હોય, એવા દિવ્યાંગોને આપણે એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ. કોઈ પણ પોતાની ફિલ્ડમાં નામના મેળવ્યું હોય, જેમ કે સ્પોર્ટ્સ કેટેગરીમાં ઘણા દિવ્યાંગો આગળ હોય છે, ક્રિકેટ લઈ લો, ચેસ લઈ લો, બેડમિન્ટન લઈ લો, થ્રો લઈ લો, ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં દિવ્યાંગો આગળ હોય છે. સાંસ્કૃતિક કલ્ચરલ એક્ટિવિટીઝ જેમ કે ડાન્સ છે, મ્યુઝિક છે, અમુક આર્ટ્સમાં પણ હોય છે, અમુક એકેડેમિકલી પણ હવે તો દિવ્યાંગો ભણી રહ્યા છે. તો એવા દિવ્યાંગોને આપણે એવોર્ડ આપી રહ્યા છીએ કે જે લોકો કંઈક પોતાની લાઈફમાં સક્સેસ અચીવ કર્યું હોય ને હજુ પણ અચીવ કરતા હોય. આ કરવા પાછળનો અમારો દિવ્યાંગોને પ્રોત્સાહન મળે, દિવ્યાંગોને એન્કરેજમેન્ટ મળે, એ દિવ્યાંગોને એપ્રિસિએશન મળે. આવો કાર્યક્રમ જે છે ગુજરાતમાં પોસ્ટેક થઈ રહ્યો છે કે દિવ્યાંગ વ્યક્તિ દ્વારા બીજા દિવ્યાંગોનું સન્માન સતત બીજા વર્ષે આવી રીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અને પાછળ તો બસ આ દિવ્યાંગો એક ભેગા થાય, દિવ્યાંગોને કામ કરી રહ્યા છે, લોકોને એપ્રિસિએશન મળે. અને આવો જ કાર્યક્રમ બીજી સંસ્થાઓ, બીજી બધી ફાઉન્ડેશન્સ જે છે એ બધા પણ આવી રીતે કાર્યક્રમ કરે, આવી રીતે દિવ્યાંગોને સન્માન આપે ને આવી રીતે એક અવોર્ડ સેરેમની જે માત્ર દિવ્યાંગો માટે જ હોય, લોકોના જ પરફોર્મન્સ હોય ને એવા ચીફ ગેસ્ટ પણ અમારી પાસે સ્ટેજ ઉપર હાજર છે કે જે પોતાની લાઈફમાં કંઈક અલગ કરતા હોય, નોર્મલ છે અને છતાં પણ પોતાની લાઈફમાં કંઈક અચીવ કર્યું હોય, જેમ કે દેવેન્દ્ર પટેલ સર છે, પદ્મશ્રી અવોર્ડ વિજેતા દેવેન્દ્ર પટેલ, ત્યારબાદ આપણા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા સર પણ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી અને જાણીતા લેખક પત્રકાર શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર હિમાંશુભાઈ પંડ્યા, વાઇસ ચાન્સેલર ડૉક્ટર જગદીશ ભાવસાર, કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલયના યુવા અધિકારી ચિરાગભાઈ ભોરણિયા તથા ગુજરાતના જાણીતા દિવ્યાંગ પ્રોફેસર અને સિંગર ઉર્વિશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિવ્યાંગ રત્ન એવોર્ડમાં એવોર્ડ મેળવનારા દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતી કલાકારો જેવા કે અરવિંદ વેગડા, રાજલ બારોટ, જિગ્નેશ કવિરાજ, મનુભાઈ રબારી, કાજલ મહેરિયા અને વિજયભાઈ સુંવારા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિવ્યાંગ કલાકારો દ્વારા વિવિધ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ.